વચ્ચે રાજસ્થાન 85 કિલોમીટર વાત છે અને અહીંયા રાજસ્થાનમાં અમે એન્ટ્રી લઈ લીધી છે કે જોઈએ કેસ કેસ કરવા માટે સોચા થા મેને તુમ રહી થી આંખે મિલા કે તુમ મુજે ક્યા કહોગે સવાર ખીલી ઉઠીને ચા નાસ્તો ને પરોઠો ખાઈને અમે ગુરુ દત્તાત્રેયના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુરુ દત્તાત્રેયના મંદિરે ફોટોશૂટની મનાઈ હોવાથી અમે ફોટોશૂટ કરી શક્યા નથી, પણ અમે બહારનું લોકેશન ફોટા વિડીયો શૂટ કરેલું છે તે તમે જોઈ શકો છો. તમે આવો ત્યારે આ બિલ જરૂરથી ઉગાડજો અને આનો અવાજ સાંભળજો. અત્યારે વાદળો અડી અડી ને હેડી બિલ આવેલા છે, તે વારાફરતી તમારે ત્રણે ત્રણ બિલ વગાડવાના રહેશે અને ઉપર આ ત્રણ બિલ વગાડવા જરૂરી છે, કારણ કે ઉપર ચડવાનો મતલબ જ એ છે કે બિલ વગાડીને જાઓ. દરેક જીવન જરૂરિયાત ચીજ વસ્તુ અહીંયા મળી રહે છે, જે ખાવાથી મોડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુ અહીંયા માર્કેટમાં. આ લોકોની બાધા છે પાછા પગી જવાની. આ છે લવ પોઈન્ટ અહીંયા આવે છે.
અહીંયા ઘોડેસવારી ફોટોશૂટ થાય છે અને આ પોઈન્ટને લવ પોઈન્ટ કહેવાય છે. માઉન્ટ આબુ ઉપર લોકેશન એટલું બહુ જ મસ્ત હોવાથી અહીંયા ફોટોશૂટ પ્રી વેડિંગના વિડીયો લઈ શકો છો અને બહુ જ મસ્ત લોકેશન આવીને સુંદર ફોટા અને વિડીયો બનાવી શકો છો તમે. ઘોડેસવારી કરો. હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ અને જૈન મંદિર એવા દેલવાડાના મંદિર જૈન ટેમ્પલના દર્શન કરવા જઈ રહ્યા છીએ, પણ તેમાં મોબાઈલનો ફોટોશૂટ કરવાની મનાઈ છે એટલે અમે બહારથી જ ફોટોશૂટ કરેલો. હવે નખી લેક જઈ રહ્યા છીએ, જે આ તળાવ નખથી પહેલા ગોતવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું છે કે આ તળાવ નખેથી ગોદેલું છે. આ છે એક મોટો બજાર જે નખી લેકની સામે છે. આ એક મોટો બજાર છે જેમાં બધું જ મળી રહે છે જીવન જરૂરિયાતની વસ્તુ, અને અમે છીએ નખી લેકની અંદર જ્યાં બોટિંગની સવારી થાય છે.
જે બહુ જ મસ્ત હતું અને આકર્ષણનું કેન્દ્ર હતું. દૂર હતું પણ એટલું જ સુંદર લાગતું હતું. आंखें मिला के तुम मुझे क्या कहोगे. તમારી આંખે મિલાકે તું મુજે ક્યા કહો.